નવરાત્રી પર્વમાં ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમે છે ત્યારે મિની સૌરાષ્ટ્ર ગણાતા વરાછા અને પુના ગામ વિસ્તારની અનેક સોસાયટીમાં ગરબાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બીજી તરફ વરાછાની ધારુકા કોલેજમાં શ્યામ રમજટ દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જે સુરેશભાઈ સુહાગ્ય જે પુણા વિસ્તારની અંદર છે, આજે આદ્ય શક્તિનું જે પર્વ ચાલી રહ્યું છે, જે ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની જે ધરોહર કહેવાય એવો જે વિશ્વવિખ્યાત જે આપણો રાસ ગરબા છે એનું આ આદ્ય શક્તિનું જે નવરાત્રિનું પર્વ છે એની અંદર મહિલાઓ અને બાળકો દ્વારા ભક્તિની શક્તિ સાથે એકતાનું આ મહાપર્વની જે ઉજવણી થઈ રહી છે રંગે સંગે તેનો આજે છેલ્લો દિવસ છે અને એની મુલાકાતે આજરોજ અમારા એના સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા દરેક સોસાયટીએ જઈ અને મુલાકાત લઈ અને ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. મારું નામ છે દિનેશભાઈ સાવલિયા. અહીંયા આ પુણા ગામનું લક્ષ્મી પાર્ક સોસાયટી છે અને આ લક્ષ્મી પાર્ક સોસાયટીની અંદર જે આજે નવરાત્રિનું જે પર્વ ચાલી રહ્યું છે, આજે મા અંબાનું નવમું નવરાત્રિ છે અને આ નવરાત્રિ નિમિત્તે જે શેરી ગરબાનું જે આયોજન થાય છે, જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે આપણી ભક્તિ શક્તિ અને આ એક આસ્થાનું પર્વ છે અને પર્વની આ જે ઉજવણી છે એ સૌ નાના મોટા બહેનો ભાઈઓ સૌ સાથે મળી અને નવ દિવસ સુધી મા અંબાની સ્તુતિ કરે છે, આરાધના કરે છે, આરતી કરે છે અને સૌ સાથે મળી અને આ ગરબા રમે છે બધું. Thank you.
લાલજીભાઈ સિંધાવ, હું ઓર્ગેનાઇઝર શ્યામ રમઝટના, અને મારા બીજા ઓર્ગેનાઇઝર હિતેશભાઈ તોડવડિયા, નયનભાઈ દાડમા, જિગ્નેશભાઈ મોરડિયા, અમે બધાએ જે આયોજકો છે બધાએ સાથે મળીને જે અમે આયોજન કર્યું છે શ્યામ રમઝટ તારુકાવાલા કોલેજની અંદર, અને ખેલાયો તમે જોઈ શકો છો કેટલા જોશથી ઝૂમી રહ્યા છે. નવરાત્રિનું આ નવમું નોરતું છે અને કાલે દશેરા અમારું સમાપન છે જે, અને ખેલૈયાઓમાં અમે જે જોશ પૂરો પાડ્યો છે એટલે ખેલૈયાઓ પોતે જ એવું કહે છે કે નહીં જવું તો શ્યામ રમઝટમાં જવું, બીજે ક્યાંય ન જવું. ખેલૈયાઓ માટે અમે અહીંયા ટ્રેડિશનલ એકદમ ફ્રી છે અને એમની માટે જે અમે ઇનામોની રેલમ છેલ મૂકી દીધી છે, ખેલૈયાઓને અહીંયા પુષ્કળ ઇનામો મળી રહ્યા છે. મારું નામ ભાવેશભાઈ જોશી. અહીંયા સંતોષી કૃપામાં અમારે જેમ પહેલાં રાદડિયા પ્રમુખભાઈએ કીધું એમ અમે અહીંયા 15 વર્ષથી છેલ્લા માતાજીનું પૂજન અર્ચન ગરબીનું આયોજન ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે, જ્યાં તે અત્યારે આપણે અહીંયા પાઉંભાજીનો પણ પ્રોગ્રામ રાખેલો છે. અલગ અલગ વસ્તુ રોજે આપવામાં આવે છે નાસ્તામાં, માતાજીની પ્રસાદીમાં. જે લોકો કોઈ ફનફાળો આપણે કરતા નથી સ્વેચ્છાએ માતાજીના, અને માતાજી ઉપર જેને શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એ લોકો પોતાની જાતે અહીંયા આવી જાય છે. સુંદર જ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે અમારે પ્રમુખ દ્વારા ગયા વર્ષે પણ આપણે જે ગરબા પધરાવવાનું આયોજન હતું એ આપણે થોડુંક હટાવીને પર્યાવરણને એ હિસાબે પણ અમે અહીંયા થોડું લોકો પર્યાવરણના બાળકોને પણ અમે કહીએ છીએ અહીંયા એજ્યુકેશન દ્વારા. કાલે બી એક એજ્યુકેશન દ્વારા એક સુંદર આયોજનના પાસ જે આપવામાં આવ્યા કે જ્યાં અમારા બાળકોને અમે પ્રેરિત કરીએ કે જાઓ અને એજ્યુકેશન દ્વારા પણ તમે થોડું ઘણું આપણે સંકળાય એ બાબતથી હેતુથી અહીંયા ઘણું બધું અહીંયા કરવામાં આવે છે. એ પહેલાં પણ અહીંયા ઘરે ઘરે જે ચકલીના જે માળા હોય એ ઘરે ઘરે અમે મૂકવામાં આવેલા હતા, અને જેથી કરીને પશુ પક્ષી દ્વારા જીવદયા થાય એ માટે ઘરે ઘરે અમે થોડા ઘણા જે માળા આપણે પક્ષીમાં રહી છે દાણા મૂકીને એવા ઘર પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યા હતા. અને બીજું કે માતાજીની કૃપાથી સુંદર આયોજન અહીંયા સંતોષી કૃપામાં થઈ રહ્યું છે, અને દરેક વખતે દરેક વ્યક્તિ આમાં સહપરિવાર અને બધી સોસાયટી પૂરો સાથ સહકાર આપે છે, અને આવી જ રીતે સદા માટે સાથ સહકાર આપે એવી પ્રાર્થના. જય અંબે, જય માતાજી. મારું નામ ચેતન રાદડિયા છે, હું સંતોષી કૃપા સોસાયટીનો પ્રમુખ છું. પૂણા ગામની અંદર સીતાનગર ચોકડી પાસે સંતોષી કૃપા સોસાયટી આવી છે. તો આજે નવમું નોરતું છે, તો દર વર્ષની જેમ અમે નવરાત્રિનું આયોજન કરતા હોઈએ છીએ. છેલ્લા 15 વર્ષથી નવરાત્રિનું આયોજન કરીએ છીએ, સાથે સાથે નાસ્તા પાણી અને નાના છોકરાથી માંડી અને વૃદ્ધ સુધી બધા લોકો અહીંયા મોજથી દાંડિયા રાસ ગરબા ખેલે છે.
પંદર વર્ષથી છેલ્લા 15 વર્ષથી આ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે. રાસ ગરબા પૂરા થાય એટલે નાસ્તાનું પણ આયોજન કરેલ હોય છે, નાસ્તા પાણી સાથે ઠંડુ, અને ત્યાર પછી આ મહાઆરતી કરી અને સમાપ્ત કરીએ છીએ.